અપરાધ થયો હતો ને તે બધું સત્ય જાણ્યા વગર તેમને દંડ આપી દીધો. અને ત્યાં પછી શમીક ઋષિએ આ કહી બ્રાહ્મણને, બ્રાહ્મણ જાતને શ્રાપ આપી દીધો કે આજ પછી કલયુગમાં બ્રાહ્મણ શ્રાપ આપી નહીં શકે, એની શક્તિ બધી હીન થઈ જશે, શ્રાપ આપવાની શક્તિ છીનવી લીધી. નહીં તો આજના સમયમાં જો એને શ્રાપ આપવાની શક્તિ હોય તો બહુ મુશ્કેલ થઈ જાય. પ્રભુદેવ અપ્રસન્ન થઈ જાય ને તરત પછી તો. પણ હા, સાથે એક વરદાન આપ્યું કે ભાઈ કલયુગમાં વરદાન આપવાની, આશીર્વાદ આપવાની શક્તિ તમારી બે ગુની ચાર ગુની હો જાયગી, એસા આશીર્વાદ દિયા. ઓર ફિર કોઈ ઋષિકુમાર આકે રાજા કો આકે સમાચાર દિયે કે રાજન આપકો ઋષિ કા શ્રાપ લગા હૈ, સાતમે દિન આપકી મૃત્યુ હોની હૈ. ઓર જહાં યે સમાચાર મિલે મન હી મન રાજા પ્રસન્ન હો ગયે, પ્રભુ આપને મુજે અપના માના તો મુજે યે દંડ દિયા. અગર ગલતી રુલાતી હૈ તો રાહેં ભી દિખાતી હૈ, મનુજ ગલતી કા પુતલા હૈ અક્સર હો હી જા, જો કર લે ઠીક ગલતી કો ઉસે ઇન્સાન કહેતે હૈ, જો કર લે ઠીક ગલતી કો ઉસે ઇન્સાન કહેતે હૈ, કિસી કે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે, પરાયા દર્દ અપનાયે ઉસે ઇન્સાન કહેતે, મનુજ ગલતી કા પુતલા હૈ અક્સર હો જાતી હૈ. આપણે કહીએ ને માનવ માત્ર ભૂલને પાત્ર, તો ભૂલ તો આપણાથી થતી હોય જાણતા અજાણતા, પણ જે ભૂલને સુધારી લે વો સચ્ચા ઇન્સાન હૈ. ઘરમાં રહેતા હોઈએ, ક્યાં ઘણી વખત ક્રોધ આવી જાય, આપસમાં ક્લેશ કરી લઈએ, ન બોલવાના શબ્દો બોલાઈ જાય, એમ તો કહેવાય કે ક્રોધ આવે ત્યારે ચૂપ થઈ જવું જોઈએ, શબ્દ બોલાય જ નહીં તો ગુસ્સો આવશે અપના પયો જશે. પણ બોલ્યા ને એ પછી એવા એવા શબ્દો નીકળી જાય ને પછી કલાક પછી એમ વિચાર આવે કે અરે એના કરતાં ચૂપ રીધું તો સારું, ખોટો આટલો બધો ક્લેશ થઈ ગયો, મનમાં ખેદ થાય તો ભાઈ જઈને પાછા સોરી મેં કુછ જ્યાદા બોલ ગયા, ક્ષમા માંગ લો, ક્ષમા વિરસ્ય ભૂષણ. તો જો કર લે ઠીક ગલતી કો ઉસે ઇન્સાન કહેતે હૈં. અબ યે બસ પરીક્ષિત રાજા સોચને લગે કે યે જો મેરે સે અપરાધ હુઆ, જો સાત દિન મુજે મિલે હૈ, યે ભી બડી ભગવાન કી કૃપા હૈ, રાજ્ય કા ત્યાગા, અપને પુત્ર જન્મજય કો રાજ્યાભિષેક કિયા, ઓર સબ કુછ ઉસકો છોડ દેકર મહેલ કા ત્યાગ કરકે નિકલ ગયે. ઓર અબ નિકલ ગયે કે અબ યે જો મેને ગલતી કી ઉસકો ઠીક કોન કરેગા, અબ યે જો સાત દિન મેરે પાસ બચે, યે સાત દિન મેં ક્યા કરું, યે સાત દિન ઉત્સવ કેસે બને. તીર્થો કા સેવન કરને લગે, ભ્રમણ કરને લગે, ઋષિયો કો ગુરુજનો કો પૂછને લગે, હા ક્યોંકિ માર્ગ કોન દિખાવે, જો સદમાર્ગ દિખાવે વહ ગુરુ, તો બસ હવે કોઈ એવો ગુરુ મળી જાય કે ઈ ગુરુ મને કંઈક સદમાર્ગ દેખાડે, મારી ગલતીને સુધારી દે, મારા સાત દિવસ પણ ઉત્સવમાં બની જાય. તો બસ કોણ એસી કૃપા કરે, એસી ગુરુ કી મેં શરણ મેં જાઉં. બધી જગ્યાએ ભ્રમણ કરે, મોટા મોટા ઋષિઓને પૂછ્યું, ગંગાજીના તટ ઉપર ગયા, સાધુ સંતો બધા બેઠેલા છે, પૂછે છે કે હવે મારી પાસે સાત દિવસ છે, હું શું કરું, કોઈ તો મારી આ ગલતીને એને સુધારવાનો કોઈ તો માર્ગ દેખાડે. એસી કોને કરે ગુરુ વિના, એસી કોને કરે ગુરુ વિના, એસી કોને કરે ગુરુ વિના. અબ તો કોઈ યોગ્ય શ્રેષ્ઠ ગુરુ મિલ જાય તો વહી મુજે કોઈ સદમાર્ગ દિખા સકતે હૈ, સાત દિન કો ભી મુજે ઉત્સવ મેં મેરા પરિવર્તન કર દે. એસી કોને કરે ગુરુ બિના.
रूपी हाथ मारा माथा ऊपर कोई धरे बस जिसे कोई गुरु मिल जाए, मन ही मन प्रभु से विनती करने लगे। ऐसी को न डरे गुरु बिना, ऐसी को न डरे भव सागर में
भवसागर में बूढ़त राजे भवसागर में बूढ़त राजे भवसागर में बूढ़त राजे भवसागर श्याम गुरु ऐसो समरथ
सग सगा निसा निसा धनी धनी मध मध गम गम 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 सुर श्याम गुरु है सुसमर सुर श्याम गुरु है सुसमर सुर श्याम सागर में बूढ़ा तरा
આસન પર સુદેવજી બિરાજા અને હવે પરીક્ષિત રાજા બે હાથ જોડીને ખૂબ જ વિનમ્ર ભાવથી વિનંતી કરી, હે ઋષિવર મને હે બતાવો, એક તો મારે એ જાણવું છે કે જીવનું કલ્યાણ શેમાં છે, અને બીજો પ્રશ્ન પરીક્ષિતજીએ પૂછ્યો કે જેની મૃત્યુ સમીપમાં હોય એનું શું કર્તવ્ય છે, એનું શું ધર્મ છે? ખૂબ સરસ પ્રશ્ન પરીક્ષિતજીએ પૂછ્યા. જો આ બંને પ્રશ્ન આપણા બધા માટેના છે, કારણ કે આપણે બધાએ પોતાનું આત્મકલ્યાણ કરવાનું છે, અને મૃત્યુ સમીપ, આપણે બધાની મૃત્યુ આપણા સમીપમાં છે. હમ કોઈ નહીં જાણતે કે અમારી મૃત્યુ કબ ઓર કેસે હોગી, તો મૃત્યુ તો હમારી ભી સમીપ હૈ. તો ફિર પરીક્ષિતજી પૂછતે હૈ કે જિસકી મૃત્યુ સમીપ હો ઉસકા ક્યા ધર્મ હૈ. બડા સુંદર પ્રશ્ન પૂછા. ઇસી કે સાથ યહાં પે પ્રથમ સ્કંદ પૂર્ણ હુઆ. આઈએ યહ પ્રથમ પુષ્પ શ્રીજી કે ચરણો મેં સમર્પિત કરતે હુએ ભાગવતી યાત્રા કો આગે બઢાતે હુએ દ્વિતીય સ્કંદ મેં પ્રવેશ કરેં. શ્રી ભાગવત ભગવાન કી જય. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિત સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ. હે રાજા, આપકા યે પ્રશ્ન બડા શ્રેષ્ઠ ઓર ઉત્તમ હૈ. લોકહિત, સમાજના કલ્યાણ માટેનો આપનો પ્રશ્ન છે. પ્રશ્ન કેસે પૂછને, એસા પ્રશ્ન હો ગુરુજનો કે આગે બેઠે હો, અને કંઈક આત્મકલ્યાણ વિશે કંઈક પ્રશ્ન આપણા ગુરુને કર્યા હોય, અને એ પ્રશ્નના સમાધાનમાં
એ ગુરુદેવ એક કલાક સુધી આપણને પોતાના અમૃત વચન સંભળાવે, પોતાને લાભ મળે ને બીજા 5 જણા બેઠા હોય એને લાભ મળે. નહીં તો લૌકિક વાત પૂછીએ તો એનાથી શું લાભ? કૃતો લોકહિતો નૃપઃ વમ અમૃત બીજ. ભાગવતનો પ્રારંભ જ થી થયો. સુખદેવજીએ વ થી પોતાનો ઉપદેશનો પ્રારંભ કર્યો, કારણ કે વ અક્ષરે અમૃત રૂપ છે, અમૃત બીજ છે. અમૃત મરતાને જીવાડે છે, જીવતાને સમર્થ બનાવે છે, સમર્થને સુરક્ષિત રાખે છે અને સુરક્ષિતને આનંદ આપે છે. અને સુખદેવજીના હૃદયમાં તો કથારૂપી અમૃત ભરાયેલું છે. તો એમ પણ જે મરણ આસન ઉપર હોય એને અમૃત જ પાવવું જોઈએ. પણ આ કેવું અમૃત લઈને સુખદેવજી આવ્યા છે? અમર થવા વાળું નહીં પણ અભય થવા વાળું. તસ્મા ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યસ્વેચ્છતાભયમ્. દેખીએ યે દૂસરા સ્કંધ સાધન લીલા એટલે જ્ઞાન લીલામાં બતાવ્યું. શ્રી આચાર્ય ચરણે સાધન લીલાના 3 પ્રકરણો બતાવ્યા. તત્વાધાનમ એટલે એમાં ધ્યાન પ્રકરણ છે 2 અધ્યાયોમાં. બીજું રુદ્રપ્રસાદ એટલે શ્રદ્ધા, 3 અને 4 અધ્યાયમાં હૃદયની શુદ્ધિ અને નિર્મલતાનું વર્ણન કર્યું. અને ત્રીજું પ્રકરણ મનન પ્રકરણ જે 5 થી 10 અધ્યાયોમાં વર્ણન કર્યું, એટલે 10 અધ્યાયોનું આ 2 સ્કંધ. સુખદેવજી કહે છે, રાજન આપકા યે પ્રશ્ન સબસે ઉત્તમ હૈ. મનુષ્યને જો અભય પદ પ્રાપ્ત કરવું હોય, નિર્ભય બનવું હોય, તો એને તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. મનુષ્ય જન્મ કા કેવલ ઇતના હી લાભ હૈ, ચાહે જૈસે ભી જ્ઞાન સે ભક્તિ સે યા અપની ધર્મ કી નિષ્ઠા સે જીવન કો એસા બના લિયા જાય કે અંતિમ સમય પે ભગવાન કા સ્મરણ હો. જો જીવન પર્યંત સેવા તથા સત્સંગ કર્યું હશે તો અંતિમ સમયમાં ઠાકુરનું સ્મરણ થશે. જો એમ વિચારે કે ભાઈ હમણાંની આ ઉંમર તો ભાઈ કામ ધંધો કરવાની ને ભજન યાત્રા ને એ તો પછી 50 વર્ષ પછી કરીશું, તો ભાઈ છેલ્લા સમયમાં એ પછી વિષયોનું જ સ્મરણ થશે. સુખદેવજી કહે, જીવનને એવું બનાવો જ્ઞાનથી ભક્તિથી પોતાના ધર્મની નિષ્ઠાથી કે અંતિમ સમય સુધી ઠાકુરનું સ્મરણ તમને રહે. કરને યોગ્ય અનેક કર્મ હૈ, જાનને યોગ્ય અનેક વિષય હૈ, પર મનુષ્ય અપને દેહ ગેહ પરિવાર મેં આસક્ત હોકર અપની આયુ કો એસે હી વ્યર્થ બીતતે હુએ દેખ રહા. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યતિક્ષય યૌવનમ પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા કાલૌ જગદ ભક્ષકઃ. લક્ષ્મી સ્તોય તનંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન્ માં શરણાગતમ શરણત્વમ રક્ષાક્ષાધુના.